તાલુકાના એક ગામડામાં એક યુવક અને સગીરા ગ્રામ્ય વિસ્તારમાં ફરવા માટે ગયા. કેનાલની સિક્યુરિટી કરતા ત્રણ જીઆરડી જવાનોએ સગીરાને ધમકાવી પૈસા પડાવી લીધા. બાદમાં એક હેવાન જીઆરડી જવાને સગીરા સાથે બળાત્કાર કર્યો. ગઈકાલે વાઘોડિયા પોલીસે આ ત્રણેય શખ્સની ધરપકડ કરી છે. કોણ છે હેવાન જીઆરડી જવાન? આવો છું. ત્રણ જીઆરડી જવાન ખાખીનો રોફ બતાવી બળાત્કાર કર્યો. ફરવા નીકળેલી સગીરાને ટાર્ગેટ કરી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના એક ગામના યુવક અને સગીરા ખાખરિયા કેનાલ પર ફરવા માટે આવ્યા હતા. ત્યારે યુવક અને સગીરા બાઇક પર બેઠા હતા. એ સમયે ખાખરિયા આઉટપોસ્ટ નજીક આવેલી કેનાલ પર ઉભી કરેલી સાવલી પોલીસની ચેકપોસ્ટ પર જીઆરડી અનિલ ગોહિલ અને તેના મિત્ર ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવક અને સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. યુવક અને યુવતીના માતા પિતાને બોલાવવા પડશે એવું જણાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સગીરા પાસેથી 8000 પડાવ્યા. પતાવટ કરવી હશે તો રૂપિયા આપવા પડશે એવું કહીને બંને જણાએ પોલીસ હોવાનો રોફ જમાવીને બંનેને ગભરાવી દીધા હતા. એ જ સમય દરમિયાન આરોપીઓના બીજા બે મિત્ર જયેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા ત્યાં આવી પહોંચ્યા હતા. આ ચાર જણાએ મળીને યુવક અને સગીરાને ધમકાવ્યા અને રૂપિયાની માંગણી કરતા રહ્યા હતા. ત્યારબાદ આ ચારેય આરોપીએ યુવકને માર માર્યો હતો અને રૂપિયા નહીં આપો તો પોલીસ સ્ટેશન જઈને વધુ માર પડશે તેમ જણાવ્યું હતું. આમ બંને યુવક અને સગીરા રૂપિયા આપવા માટે સંમત થતા આરોપીઓએ યુવક અને સગીરાને હાલોલ રોડ પર આવેલા એટીએમ પર લઈ ગયા હતા અને એટીએમમાંથી રૂપિયા 8000 પડાવ્યા હતા. જીઆરડી જવાને સગીરા પર દુષ્કર્મ આચર્યું. આ સમગ્ર ઘટનાક્રમમાં આરોપી અનિલ ગોહિલ સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ ચારેય આરોપી સ્થળ પરથી જતા રહ્યા હતા. સગીરાએ યુવકને પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. યુવકે વાઘોડિયા જઈને સમગ્ર ઘટનાક્રમ મિત્રને કહેતા ગઈકાલે મોટી સંખ્યામાં લોકો સગીરા અને યુવકને લઈને સાવલી પોલીસ સ્ટેશન આવ્યા હતા. ચાર સામે ગુનો નોંધાયો. ચાર શખ્સની ધરપકડ. સાવલી પોલીસ પૂરા મામલે ગંભીર બની હતી. ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે મુખ્ય આરોપી જીઆરડી જવાન અનિલ ગોહિલ ફરાર હતો તેની પણ મોડે મોડે ધરપકડ કરી લેવામાં આવી છે. કોણ શું કામ ધંધો કરે છે? પૂરી ઘટનામાં ચાર શખ્સ છે. આ ત્રણ શખ્સ એક જ ધંધો કરે છે. આ ચારેય શખ્સની પ્રોફાઇલ જાણીએ. અનિલ ગોહિલ જીઆરડી સાવલી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી જીઆરડી તરીકે ફરજ બજાવે છે. હાલ તેની ડ્યુટી ખાખરિયા કેનાલ પાસે સાવલી ચેકપોસ્ટ ખાતે નાઇટ ડ્યુટી તરીકે હતી. નાઇટ ડ્યુટીમાં પોલીસ સાથે રહી વાહન ચેકિંગનું કામ તેને સોંપવામાં આવતું હતું. આ હેવાન શખ્સે પીડિતા સાથે રેપ કર્યો છે. પૂરી ઘટનામાં આ અનિલ ગોહિલ બેશરમ અને બેઆબરૂ છે. જયેન્દ્ર ગોહિલ જીઆરડી સાવલી પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી વધુ સમયથી જીઆરડી તરીકે ફરજ બજાવે છે. સાવલી પોલીસ સ્ટેશનમાંથી સાવલી પંથકમાં નાઇટ ડ્યુટી બંદોબસ્તની ફરજ સોંપાતી હતી. મુખ્ય કામ પોલીસ સાથે સંકલન કરી વાહન ચેકિંગનું હતું. સગીરા અને યુવક પાસેથી પૈસા પડાવ્યા હતા. મહેશ વસાવા જીઆરડી સાવલી પોલીસ સ્ટેશનમાં એક વર્ષ કરતા વધુ સમયથી જીઆરડી તરીકે ફરજ બજાવે છે. સાવલી તાલુકામાં નાઇટ ડ્યુટી અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની ફરજ સોંપાતી. મુખ્ય કામ પોલીસ સાથે સંકલન કરી વાહન ચેકિંગ અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવાનું હતું. આ મહેશ તેના મિત્રની સાથે જ હતો. પીડિતા પાસેથી પૈસાનો તોડ કર્યો હતો. સંઘર્ષ પટેલ જીઆરડી અનિલ ગોહિલનો મિત્ર છે. થોડા સમય પહેલા દુબઈથી પરત આવીને શહેરની પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ સાથે મિત્રતા અને પોલીસ સાથે ઉભા રહેવાની આદત ધરાવે છે. આ ચારેય મિત્રની ધરપકડ કરી છે. હવે આરોપીની શીતળા સાતમ સાથે જન્માષ્ટમી પણ જેલમાં જશે આ વાત નક્કી છે. ચાર શખ્સોએ મળી અને એના મિત્ર સાથે બેઠેલી તે દરમિયાન એમને ખોટી પોલીસ તરીકેની ઓળખ આપી અને તેમને પકડેલા અને પછી તેની પાસેથી તાક ધમકી આપી, મારઝૂડ કરી અને પૈસાની માગણી કરેલી અને ત્યારબાદ તેમાંના એક શખ્સે આ સગીરભાઈની દીકરી ઉપર બળાત્કાર ગુજરેલો. તેમાંના ત્રણ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે. જીઆરડી જવાનો પોલીસ સાથે કામ કરતા હતા. ઝડપાયેલ આરોપી પણ આવું કામ કરતા હતા.
युवक अने सगीराने एकलतामां जोई जता तेनी पर नजर बगाड़ी हती। त्रण आरोपीए लूट करी हती, ज्यारे एक हैवाने सगीरानी जिंदगी नर्क करी नाखी छे। स्थानिक लोकोनी मांग छे के आरोपीने फांसीने माचड़े लटकावी दो। संस्कारी गुजरातमां आवा लोको गटरना कीड़ा समान छे। अनिल भाटिया, बीटीवी न्यूज, सावली।